મળી રાજા કે મેં તો સંકલ્પ મારે કરવો જ છે, ભલે ગમે એમ થાય તો. પોતાના ગુરુનું પણ ન માન્યું, કહેવાનું શું કે આ વખત અહીં અંતરાયક્રમણ કેટલાક આવા કુટુંબમાં, પરિવારમાં, સગામાં, સ્નેહીમાં, બીજામાં, ત્રીજામાં બધા હોય, આ તો સારું છે, આખું કુટુંબ જ સમર્પણ થઈ ગયું છે એટલે કોઈ વાંધો જ નથી આવ્યો. પણ એમાં થઈ જાય બધા કુટુંબમાં એક રાખ, વલ્લભીનું કુટુંબ આખું એક રાખ, દીકરાઓ દીકરીઓ જમયો ભાગીદારો બધા એક રૂચિવાળા, તો એક રાખથી કામ થઈ જાય નહીં થઈ જાય. એટલે કહેવાનું શું છે કે એ રીતે આવા અંતરાયો બધા થતા હોય અને એ વાત થઈ. પણ બળીરાજાએ પોતે સંકલ્પ કર્યો, અહીં પગલાં પૃથ્વી આપી, પૃથ્વી આપી એટલે પછી કહે છે આવો મને આપ. એટલે પછી ભગવાન તો જાણ, પેલા શુક્રાચાર્ય કહેતા આ તો છડકા પડશે, છેતરવાના છે. પણ બળીરાજાનો સંકલ્પ એટલે સમર્પણ, સંકલ્પ કરી નાખ્યો, સમર્પણ કરી નાખ્યું, એમનો જેમ આપ્યા અઠાડ્યું આપી દીધું, આમ કરી દીધું. હવે તો આપ્યા પછી તો થઈ ગયો સંકલ્પ, પછી બીજું કંઈ બોલાય નહીં અને કંઈ બીજી વાત પણ ના. અને એના સંકલ્પ, બળીરાજાના મનમાં કંઈ સંકલ્પ ના થયો, પેલા એ ઘણું કહ્યું આ છે તે. પછી તો વામન સ્વરૂપ વધ્યું, વધુ 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 એટલે કેટલું મોટું જબરજસ્ત સ્વરૂપ થયું, ત્યારે આકાશનું આતાળ વધુ થયું. એક પગલું કર્યું તો આખું આકાશ, બીજું આખું પૃથ્વીમાં બધું જેટલું લઈ લીધું. લ્યો હવે ત્રીજું પગલું રહ્યું ક્યાં મૂકવું, જગ્યા જ ના રહી. આકાશ ને પૃથ્વી બે બધું આખું માપી લીધું, જેટલું બધું એનું રાજ ને સમૃદ્ધિ બધું લઈ. પછી કે હવે આ ત્રીજું પગલું મારે ક્યાં મૂકવા, બે તો કે હવે તો કઈ નથી, જે હતું મેં તમને આપ્યું, આ ત્રણ પગ બે પગલામાં તો તમે મારું બધું લીધું છે. હવે મારું શરીર છે, હજુ શરીર મારું બાકી છે, તો એ પણ તમે, તો એને ત્રીજી એ તો હોઈ ગયા ને એની ઉપર પગલું મૂક્યું, ત્રીજું ઠેઠ પાતાળમાં નાખી દીધું, ઠેઠ પાતાળમાં ગયો. ત્યાં ગયા પછી પણ એના મનમાં કેટલી બધી ભક્તિ ભાવ છે, જો આવું બધું આપણે તો થાય ને તો સત્સંગ મૂકી દઈએ કે ભગવાન થઈને છેતરવાયા હતા, તો ત્રણ પગલાં આટલી પૃથ્વી માગતા બધું મારું લઈ લીધું, આવા કેવા તમે મને, અભાવ થાય ઉગુણ થાય, દુનિયામાં છે કેટલા જાહેરાતો કરે કોનાથી છેતરાશો નહીં. આવી આપણે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, પણ બળીરાજાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જ નહીં. કારણ કે જાણે કે ભગવાન છે, બસ ભગવાન છે એટલે એમાં કોઈ વિચાર કરવાનો નહીં, ભગવાન છે એવું નિશ્ચય થયું. એને જોયું આટલું મોટું સ્વરૂપ વધારે, તો ભગવાન સિવાય કોઈ હોઈ શકે નહીં, આટલી બધી શક્તિ જેને એ ભગવાન સિવાય કોનામાં હોઈ શકે. એટલે એમને કોઈ જાતનો સંકલ્પ થયો નહીં. પૃથ્વી ઉપર એના પછી ભગવાનના પગને છે એ પોતે ચાટવા લાગ્યો કે ભગવાન હું રાક્ષસ છું, કારણ કે હું તો અસુરકુળમાં જન્મેલો છું એટલે મારા વાળ પણ અણીદાર હોય, એટલે આ મારી છાતી ઉપર પગ મૂકાય, તમારા પગને કંઈક વાગ્યું હશે, તેમ કરીને એ પગને પોતે એ કરવા લાગ્યો. ભગવાન રાજી થઈ ગયા, ભગવાન બહુ પ્રસન્ન થઈ ગયા કે આને મેં આટલું બધું દુઃખ આપ્યું, આટલું બધું છડકપટ કરીને એની પાસે લઈ લીધું, પણ સંકલ્પ કરતો નથી અને ભક્તિભાવથી જુએ છે, ત્યારે ભગવાન એના ઉપર પ્રસન્ન થઈ ગયા. શું થયું, ભગવાનની પ્રસન્નતા થઈ ગઈ એના ઉપર કે માગ માગ માગે જે આપું તને. તો કે ભગવાન મારી પાસે તો બધું જગ આ દુનિયાનું તમામ રાજ હતું, કાંઈનો બાપ ત્રિલોકીનો રાજા હોય ને ભાઈ, તો ત્રિલોકીને એટલે સ્વર્ગ મૃત્યુ પાતાળ બધું રાજ કરતા, હિરને કશ્યું રાવણ બધા કેવા હતા ને આ બધા, એટલે એની પાસે બધું એટલું મોટું રાજ હતું, દેવો સાથે પણ એમની બધાની કાર્યવાહી ચાલે. એટલે કે મારી પાસે આ બધું હતું એટલે મારે એ કંઈ તમે આપો જોતું નથી, એ બધું કંઈ મારે જરૂર નથી. જો પછી એને માગતા કેવું આવડે એ જોવાનું, આપણે તો આપીને પાછું જો ભગવાન થાય કે આપજો જ બધું પાછું, એનાથી હજાર ગણું આપ્યું, એનાથી હજાર ગણું લાવો, આપણા મનમાં એવો સંકલ્પ થઈ જાય. બરાબર છે, ભગવાનની રાજી થાય તો આપણે ભગવાનની પ્રસન્નતા માગવાની. એટલે કહેવાનું શું છે કે એને એ પણ પાછું ભગવાન મારે કાંઈ જોતું નથી, દુનિયાની કોઈ સંપત્તિ વૈભવ પદાર્થ કાંઈ જોતું નથી, મને તમે દયા કરીને આપો, મારી આંખ સમક્ષ આપ હંમેશા હાજર થો, મારી આંખે કરીને તમને હંમેશા હું દર્શન કર્યા કરું, એટલું જ મારે જોઈશ, એમાં મારું બધું આવી ગયું, સુખ સંપત્તિ વૈભવ અનંત જે બ્રહ્માંડોનું સુખ છે એ બધું મને આવી ગયું છે. એ પ્રાર્થના કરી ભગવાને તથાસ્તુ કહ્યું. તો આજે આપણે કહીએ છીએ કે ભગવાનની પ્રસન્નતા થવાથી બળીરાજાને પાતાળમાં મૂક્યો છે, એટલે ભગવાનને પણ ચાર મહિના સુધી ત્યાં જવું પડે છે. હા, જિંદગી ભેરાવા એ બંધ થયા, પેલો તો છૂટ્યો પણ કોણ બંધ થયું, ભગવાન આપ્યું એને તો આ દુનિયાનું આટલું થોડું આપ્યું, પણ જિંદગી ભર ભગવાનને બંધનમાં લીધા, પ્રેમરૂપી ભક્તિરૂપી દોરીએ કરીને ભગવાન બંધાયા. એ શું કે તમે ભગવાનને દર્શન દેવા માટે એને ચાતુર્માસમાં આપણે અષાઢ શુદ્ધ એકાદશી શયની એકાદશી કહીએ ને, એટલે ભગવાન છે ત્યાં જાય, અને પ્રબોધની એકાદશી કારતક શુદ્ધ એકાદશી ચાર મહિના સુધી ત્યાં, અને પ્રબોધની એટલે ભગવાન ત્યાંથી જાગ્રત થઈને પાછા આવે છે. તો
આવી રીતે બડી રાજાએ થોડું કર્યું, થોડું એટલે રાજ તો મોટું છે, પણ આ દુનિયાની દ્રષ્ટિએ ભગવાનની દ્રષ્ટિએ અનંત કોટી બ્રહ્માનો જે ધની આવે એની આગળ એનું આ ત્રિલોકીનું રાજશાહી હિસાબમાં એમાં કોઈ હિસાબ મને. સોનાનો પર્વત હોય વીંટી લઈને બતાવે, જો મારી વીંટી પર્વતને બતાવે, એટલે તારા એને કંઈ હિસાબ નથી, આ તો સોનાનો પર્વત છે. પણ ત્યાં જાય ડાયા માણસો બહુ હોય ને, જરા અભિમાન કે જો મારે વીંટી પેલા પર્વતને બતાવે. હવે મોટું જ્યાં સૂર્યનો પ્રકાશ થયો અને આજ્ઞો જે નામ ચક 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 કરે તે મારો પ્રકાશ છે, એટલે તારો પ્રકાશ કંઈ હિસાબ નથી. એક પુરુષ જાગ્રત થાય આખી દુનિયામાં પ્રકાશ થાય. સ્વામી કહ્યું કે આ એક સૂર્ય ઉદય થાય છે તો આખી દુનિયામાં પ્રકાશ થાય કે નહીં? આ આપણા અમેરિકાની આખી લાઇટો સળગાવો, પણ રાત્રિ એટલે રાત્રિ, રાત્રિમાં બધી લાઇટો તો ખૂબ થાય છે, પણ એક ખૂણે અંધારું હશે, ત્યાં લાઇટ હશે ત્યાં અજવાળું હશે ને બાકી નહીં હોય. અને સૂર્ય ઉદય થાય એક એક ઠેકાને અજવાળું થઈ જાય. કારણ કે આ પ્રમાણે એક પુરુષ ઉદય થતાં તેમ અંધારું દૂર થાય છે, એમ ભગવાન જેવા પુરુષ જ્યારે આપણને મળે ત્યારે આપણો પ્રકાશ થાય છે. આપણી અંદરનો અંધકાર જાય છે, આપણામાં રહેલા જે અજ્ઞાન છે, અભિમાન છે, દોષો છે, સ્વભાવ બધું જાય છે. અને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આદિ થાય છે તો એને માટે જેને કર્યું છે ને પ્રકાશ થયો છે, એમ બડી રાજાનો એ પ્રકાશ થઈ ગયો. અને આજે એનું આખ્યાન ભાગવતની અંદર લખાયું છે, બહુ સારી રીતે આપણે વાંચીએ. આ રીતે આપણા જીવનમાં તે ભગવાન માટે કરવું, એ ભગવાનની પ્રસન્નતા માટે, અને ભગવાન એમાં રાજી થઈ જાય તો આપણું કામ થાય. અક્ષરધામનું ભાતું થઈ ગયું તમારે, લ્યો અક્ષરધામમાં બે આટલું કર્યું છે, ભગવાન વલ્લભભાઈ બેસી ગયા. અને તમારે પણ ભગવાનની દયાથી આ વ્યવહાર કરતાં કરતાં થશે. ગુણાત્યાન સ્વામી કહ્યું કે ભગવાનનો આશરો છે એ ભગવાનના ધામને પામે. સ્વામી કે દૂધ ચોખા ને સાકર જમે, અને ખાટમાં બેઠો બેઠો ઊંઘી ચોડ્યા કરે, અને નોકર ચાકર કામ કરનારા હોય, બધી રીતની સાહેબી હોય, પણ એ જાય ભગવાનના ધામમાં. ભલે વ્યવહારમાં બધો ગૂંથેલો હોય બીજું તું, એને ભગવાનનો આશરો છે, મને ભગવાનનો આશરો છે, ભગવાનનું સેવા ભક્તિ કરતો હોય, તો આ બધું હોય તો ઉચાળા સાથે અક્ષરધામો. ઉચાળો એટલે ઘર બકરી લઈને જેમ મને નીકળે એમ કુટુંબ પરિવાર સાથે ભગવાનના ધામમાં જતા રહે. કારણ કે ભગવાનનો પ્રતાપ જબર છે, પણ આશરો કહેવાનું શું છે, આશરો ભગવાનમાં એવી શ્રદ્ધા વિશ્વાસ કે અમે આ જે કંઈ કરીએ છીએ એ સારું જ થવાનું છે, તો એવી શ્રદ્ધાથી જેને જેને કર્યું છે એનું કામ થઈ ગયું છે. માટે આ ભગવાનની કામની અંદરનું જે દાન એ મોટા મોટું દાન છે, એ આપણા જીવના કલ્યાણનું દાન, અને એવું જે દાન છે એ અભય દાન કહેવાય. એમાં કોઈ જાતનો ભય નહીં, બીજા દાનની અંદર કદાચ ભય હોય, આમાં ભય નથી, એવું દાન આ પ્રકરણનું બળ સર્વને મળે.